भोले श्री आदिनाथ भगवान ने जे, भोले श्री नेमिनाथ भगवान ने जे, भोले श्री संखेश्वर पार्श्वनाथ भगवान ने जे। दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनं, दर्गसोपानं, दर्शनं मोक्षसाधनं। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवजायाणं, नमो लोए सवसाहूणं, सो पंच नमो कारो। सब पाव पणासनो मंगलानं च सवेसिं पढ़वं हवै मं। प्रभुते पागल थई कर प्रीत पछी तारी जा जाए त्याजी। प्रभुते पागल थई कर प्रीत पछी तारी जा जाए त्याजी। निश्चय करी ले क्यारे जावो शू करवो व्यापार। निश्चय करी ले क्यारे जावो शू करवो व्यापार। समझी ले तो लाभ हानि तो समझी ले तो थाशे बेड़ो पार, थाशे बेड़ो पार। समझी ले पर हित माच स्वहित पछी तारी ज्या जाए त्या जीत।
પ્રભુતે પાગલ થઈ કર પ્રીત પછી તારી જાય ત્યાજી વિતરાગી હૈયે ધર જગહી દેવ જીનેશ્વર હે વિતરાગી હૈયે ધર જગહી પ્રાણી માત્રના હિત ચિંતક એ પ્રાણી માત્રના હિત ચિંતક એ સૌથી કરતા પ્રીત સૌથી કરતા પ્રીત હૈયે વસે વચનાતી પછી તારી જાય ત્યાજે પ્રભુથી પાગલ થઈ કર પ્રીત પછી તારી જાય ત્યાજી ચલગીરી નમો નમઃ વિમલા ચલગીરી નમો નમઃ શત્રુંજય ગીરી નમો નમઃ વંદન હો ગિરિરાજને સિદ્ધા ચલગીરી નમો નમઃ વિમલા ચલગીરી નમો નમઃ શત્રુંજય ગીરી નમો નમઃ વંદન હો ગિરિરાજને વંદન હો ગિરિરાજને
वंदन हो गिरिराजन, 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 वंदन हो गिरिराजन। सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो गिरिराजने। सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो गिरिराजने। जय 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 श्री आदिना, जय 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 श्री आदिना, जय 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 श्री आदिना, जय 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 श्री आदिना। मारा वहला आदिनाथ, सहुना प्यारा आदिनाथ, मारा वहला आदिनाथ, सहुना प्यारा आदिनाथ। रोम रोम मादिना, श्वासे श्वासे आदिनाथ, रोम रोम मादिनाथ, श्वासे श्वासे आदिनाथ। सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो गिरिराजने। सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो गिरिराजने, 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 वंदन हो गिरिराजने। सिद्धाचल गिरि नमो नमः, विमलाचल गिरि नमो नमः, शत्रुंजय गिरि नमो नमः, वंदन हो गिरिराजने, वंदन हो गिरिराजने, वंदन हो गिरिराजने, वंदन हो गिरिराजने। वंदन हो गिरिराज ने, वंदन हो गिरिराज ने। हमणा थोड़ा दिवस पहला ज फागण सुद तेरस, ए फागण सुद तेरस एक शत्रुंजय नु पर्व, आखा जिन शासन नु पर्व। अने ए दिवसे आपणा बधामांथी કોઈક છ ગાંવની જાત્રા, ઘણા બધા છ ગાંવની જાત્રા કરવા ગયા હશે, અને ઘણા લોકો હર વર્ષે જતા હોય છે। દૂર મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી દાદા, જે હજી પણ વિહરમાન છે, જે હજી પણ વિચરે છે, એ સિમંદર સ્વામી દાદા એ દેશનામાં જ્યારે આ ગિરિરાજનું વર્ણન કરતા હશે ને, એ માત્ર વર્ણનથી જ તે સમવસણમાં રહેલા અનેક જીવો, માત્ર આ ગિરિરાજના ધ્યાનથી, એમણે આ ગિરિરાજને જોયો નથી, એમણે આ ગિરિરાજને માણ્યો નથી, એમણે આ ગિરિરાજની સ્પર્શના પણ નથી કરી, માત્ર ભાવની સ્પર્શના કરી છે। અને એ પણ એ તીર્થંકરના વચન ઉપર, એ તીર્થંકરની દેશનાથી આ ગિરિરાજનો મહિમા જાણ્યો, અને એ ગિરિરાજ ઉપર, ગિરિરાજના મહિમા ઉપર આફરીન પોકારીને ભાવની ધારામાં એવા આગળ વધ્યા, એવા આગળ વધ્યા કે ત્યાં ને ત્યાં ઘાતી કર્મનો ભૂક્કો બોલાવીને કેવળ જ્ઞાન પામી ગયા। આખા ચૌદ રાજલોકમાં, અઢી દ્વીપમાં
માત્ર આપણે આ ભરત ક્ષેત્રના લોકો એટલા પુણ્યશાળી છીએ, એટલા ભાગ્યશાળી છે કે આપણને આ ગિરિરાજની સ્પર્શના કરવાનો અવસર મળ્યો છે. આપણે બધા ગિરિરાજની જાત્રા કરી જ છે, પરંતુ આજે આ ગિરિરાજને ભાવથી સ્પર્શવો છે. એક ભાવધારા પ્રગટાવવી છે. આજે બસ માત્ર એક જ વસ્તુ, માત્ર ગિરિરાજ વંદન હો ગિરિરાજને, ગિરિરાજ વંદી વિનવું મુજે પાપને સળગાવે છે. આજે માત્ર અને માત્ર ગિરિરાજ. આદિનાથ દાદા 99 પૂર્વવાર જેઓ આ ગિરિરાજ ઉપર પધારી ગયા, એ ગિરિરાજ આટલો મહાન હતો ને, માટે આદિનાથ દાદા 99 પૂર્વવારમાં આવ્યા છે. એક સુંદર મજાના ગીત સાથે આજે આપણે શરૂઆત કરીએ. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષય પાડો પ્રભુ વર, અમારી કોરી પાટી છે. હવે તો અક્ષર પાડો પ્રભુવર, હવે તો અક્ષર પાડો પ્રભુવર, અમારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન, હા બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાવું ના હો ક્યાંય પ્રભુવર, પડી જાવો ના હો ક્યાંય પ્રભુવર, કરો રોમ રોમ સંજીવન. પ્રભુ સિંચન કરજો મારા કણ કણમાં, મારી સુખી માટી છે. હવે તો અક્ષર પાડો પ્રભુવર, હવે તો અક્ષર પાડો પ્રભુવર, અમારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પગલી માંડી છે.
કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા સિદ્ધશે ભાવી અનંત. પરમાત્માની દયાનો મેઘ વરસે, પાપી પાવન થાય, અંધા દેખે, પંગુ ચાલે અને મૂંગા ગીતો ગાય. આજે શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા તો એક અઘરો શબ્દ છે, કારણ કે આ 1.25 કલાકના સમયમાં માનસ યાત્રા કરતાં કરતાં મુંબઈના કોઈ હોલમાં નથી બેઠા, પણ શત્રુંજય ગિરિરાજ પર બેઠા છે. નિમિતભાઈ, જો એવું ફીલ થાય તો ભાવયાત્રામાં પહોંચી જઈએ. નિમિત્ત છે અનુબેન પ્રભુલાલ ભણસાલી, ઉંમર વરસ 54, ગામ ભચાઉ, હાલ મુંબઈ દાદર. ગઈકાલે એટલે કે 24 માર્ચ 2019 અને ફાગણ વદ 4th દિવસ અરિહંતના શરણે અનંતની યાત્રાએ તેઓ ચાલ્યા છે. અને ભણસાલી પરિવારને ખાસ ધન્યવાદ આપવા ઘટે કે અર્ધધ્યાન રૌદ્ર ધ્યાનમાં પરિવારને ન ભળતા ભળાવતા તેઓ ધર્મ ધ્યાન તરફ વાળવા માટે આજે શત્રુંજયની માનસ યાત્રાનું આયોજન કર્યું છે. અને શ્રી હર્ષિતભાઈ બીડ, સ્મિતભાઈ અને શ્રદ્ધાબેન, માનસીબેન આજે પરમાત્માની ભક્તિ કરાવવા માટે અહીંયા પધાર્યા છે. એક વિનંતી એટલી, એક કવિએ કહ્યું છે કે કોણ કહે પ્યારો પ્રભુ આ જગતમાં જડતો નથી, પણ એ પ્રભુને શોધનારો કોઈ પ્રેમથી મળતો નથી. જો એ મળતો હોય તો એ જીવ પરમાત્માની ભક્તિથી અડગો રહેતો નથી. અને આટલું સુંદર પરમાત્માની ભક્તિનું આલંબન મળ્યું હોય અને છતાં પણ આપણું મન જો સંસારમાં રમે તો કવિ અને ગુરુ ભગવાન તો કહે છે કે એ જીવ કદી તરતો નથી. આજે ખાસ એવી ઈચ્છા, એવી વિનંતી આ પરિવારને. નિમિત્ત તો આજે પરિવારને બહુ કઠિન છે કે ઘરનું સદસ્ય ગુમાવ્યું છે, પણ ગુરુ ભગવાન તો કહે છે કે ખોડીઓ બદલ્યો છે, આત્મા તો એની અનંતની યાત્રાએ નીકળ્યો છે. એટલે વિનંતી એટલી, શત્રુંજય મહાતીર્થના 108 નામ ધનેશ્વર સુરીશ્વરજી મહારાજ સાહેબે શત્રુંજય મહાત્મ્ય ગ્રંથમાં પહેલા પાને એનું વર્ણન કર્યું છે કે જે પ્રાતઃકાળમાં બોલે કે સાંભળે તેને સઘળી સંપત્તિઓની પ્રાપ્તિ થાય છે, સઘળી વિપત્તિઓ, સઘળા ભય, શોક તેના સર્વ રીતે નાશ પામે છે. લગભગ અહીંયા બધા વડીલ છો મારા, મારી માતાઓ બહેનોને, મારા વડીલોને વિનંતી, બે હાથ જોડી આપણે યાત્રા કરી હોય તો એ યાત્રાને યાદ કરી, શત્રુંજય ગિરિરાજને યાદ કરી અને શત્રુંજયની ગોદમાં, શત્રુંજય ગિરિરાજમાં સમાઈ જઈએ. અને જો કદાચ યાત્રા આપણા જીવનમાં હજી સુધી સંભવિત ન થઈ હોય તો આ બધા શત્રુંજય ગિરિરાજનો સુંદર અહીંયા જે પટ રાખવામાં આવ્યો છે એના દર્શન કરી અને શત્રુંજયને ક્યારે જલ્દીમાં જલ્દી જુહારીએ. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા સિદ્ધશે ભાવી અનંત. વિનંતી એટલી, બે હાથ જોડી અને શત્રુંજય ગિરિરાજની ગોદમાં 108 નામ સ્મરણ કરી સદગુરુના ચરણોમાં, પરમગુરુના ચરણોમાં આપણે ચાલ્યા જઈએ. બધાને વિનંતી, બે હાથ જોડી અને શત્રુંજય ગિરિરાજની માનસ યાત્રા આપણે આગળ વધીએ તે પહેલાં નમો શ્રી શત્રુંજય ગિરિ, બાહુબલી ગિરિ, મરુદેવી ગિરિ, પુંડરિક ગિરિ, રૈવત ગિરિ, સુભદ્ર ગિરિ, સદભદ્ર ગિરિ, શાશ્વત ગિરિ, પુષ્પદંત ગિરિ, કૈલાશ ગિરિ, કંચન ગિરિ, કનક ગિરિ, ઢંક ગિરિ, લોહિત્ય ગિરિ, તાલધ્વજ ગિરિ, કદંબ ગિરિ, સ્વર્ગ ગિરિ, નાંદીગિરિ, તાપસગિરિ, બ્રહ્મગિરિ, ઉદયગિરિ, નંદીવર્ધન ગિરિ, મુક્તિનિલય ગિરિ, અર્બુદ ગિરિ, મહાગિરિ, મહાયશ ગિરિ, મહાબલ ગિરિ, જયંત ગિરિ, આનંદ ગિરિ, શ્રીપદ ગિરિ, હસ્તિસેન ગિરિ, માલ્યવંત ગિરિ, વિભાસ ગિરિ, વિશાલ ગિરિ, ભવ્ય ગિરિ, હેમગિરિ, શ્રેષ્ઠ ગિરિ, ઉજ્જવળ ગિરિ, ચર્ચ ગિરિ, આલંબન ગિરિ, પ્રત્યક્ષ ગિરિ, સિદ્ધિપદ અર્પણ ગિરિ, વૈજયંત ગિરિ, સિદ્ધક્ષેત્ર, સુરશૈલ, સુરપ્રિય, પર્વતેન્દ્ર, વિમલાદ્રી, પુણ્યરાશિ, શ્રેયપદ, પ્રભુપદ, અજરામરપદ, દ્રઢ શક્તિ, અનંત શક્તિ, અકર્મક, અકલંક, મુક્તિગેહ, મહાતીરથ, મહાપીઠ, પૃથ્વીપીઠ, ભદ્રપીઠ, પાતાળમૂલ, સર્વકામદ, સિદ્ધાચલ, સિદ્ધિરાજ, સુતીર્થરાજ, સહસ્ત્રાક્ય, સહસ્ત્રપત્ર, સારસ્વત, ભગીરથ, અષ્ટોત્તર શતકુટ, નગેશ, શતપત્રક, કોડીનિવાસ, કપરદિવાસ, વિજયાનંદ, વિશ્વાનંદ, સહજાનંદ, જયાનંદ, શ્રુયાનંદ, ભદ્રંકર, ક્ષેમંકર, શિવંકર, દુઃખર, યશોધર, મેરુમહીધર, કર્મસુદન, કર્મક્ષય, જગતારણ, ભવતારણ, રાજરાજેશ્વર, કેવલદાયક, ઇન્દ્રપ્રકાશ, મહોદય, કયંબુ, પ્રીતિમંડન, ક્ષિતિમંડલ મંડન, જ્યોતિ સ્વરૂપ, વિજયભદ્ર, વિલાસભદ્ર, ગુણકંદ, અભયકંદ, અમરકેતુ, આત્મસિદ્ધિ, સર્વાર્થ સિદ્ધ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. શત્રુંજય ગિરિરાજના 108 નામનું સ્મરણ કર્યું આપણે. આપણને બધાને અમિતાભ બચ્ચન થવાનું મન થાય, કારણ કે આપણને ખબર છે એ કઈ મસ્તીમાં જીવે છે, પણ આદિનાથ ભગવાનનું થવાનું કેમ ઈચ્છા નથી થતી, કેમ મન નથી થતી. અહીંયાથી સ્મિતભાઈને પણ સાંભળશું અને ઘણા બધા પદો અમે લઈને આવ્યા છીએ,
પણ વિનંતી એટલી, માત્ર વ્યવહારથી નહીં પણ હૃદયથી આ પરિવાર સાથે જોડાયેલા છીએ આપણે. અને જે આત્મા આપણને છોડીને અનંતની યાત્રાએ નીકળ્યો છે એમને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એ ભાવના અર્થે અહીંયાથી જે પણ પદોનું સ્મરણ થાય આપ બધા અમારી સાથે, શબ્દો આવડતા હોય તો શબ્દોની સાથે અમારી સાથે જોડાજો એવી વિનંતી છે. શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં સમરૂ તારું નામ, શ્વાસોની માળામાં સમરૂ તારું નામ, બની જાઉં તારો ઋષભ, બની જાઉં તારો ઋષભ કરુણા નિધાન, શ્વાસોની માળામાં સમરૂ તારું નામ, શ્વાસોની માળામાં સમરૂ તારું નામ. આપણને બધાને એ ખબર છે કે શત્રુંજય ગિરિરાજની જય તળેટી છે, જય તળેટી શરૂઆત કરીએ, પણ આપણને એ નથી ખબર કે શત્રુંજય ગિરિરાજની પાંચ તળેટી છે, બરાબર ને સ્મિતભાઈ? વડનગર, વલ્લભીપુર, વિજય તળેટી, આ ત્રણ વ ઉપરથી આવે, ચોથી આતપુર એટલે કે ગેટી પાગ, અને પાંચમી એટલે કે જેનાથી આપણે જાત્રા કરીએ છીએ એ જય તળેટી. શત્રુંજય ગિરિરાજના ચૈત્યવંદન કેટલા કીધા જિગ્નેશભાઈ? કેટલા ચૈત્યવંદન? પાંચ ચૈત્યવંદન મૂળ, એક ચૈત્યવંદન શાંતિનાથ દાદાને લઈને, ચાર ચૈત્યવંદન આદિનાથ દાદા સાથે કનેક્ટેડ છે કારણ કે જય ટડેટી પર આદિનાથ દાદાના પગલા, બીજું રાયણ પગલે, ત્રીજું સામે પુંડરીક સ્વામી કારણ કે દાદાના પ્રથમ ગણધર, અને ચોથું મૂળ દાદાનું. પણ શાંતિનાથ દાદાનું શેની માટે? ક્યારે પ્રશ્ન થયો? ક્યારે પણ યાત્રા કરીએ માત્ર વ્યવહાર રીતે નહીં કે હીરો ગોગે જઈ આવ્યો ને ડેલે હાથે દઈ આવ્યો એવી રીતે નહીં, પણ શેની માટે આ જિનાલયો? જ્યારે કોઈ ટેકનોલોજી પણ અવેલેબલ નથી ત્યારે આવા જિનાલયોનું નીચે નિર્માણ કર્યું છે, ખરેખર ધન્યવાદ છે શ્રેષ્ઠીઓને, એ ગુરુ ભગવંતોને. અને જે સમયે દાદાની નાદ અને જ્યોતિ દ્વારા પ્રતિષ્ઠા થઈ, ખુદ શત્રુંજયના આદિનાથ દાદાએ સાત વખત શ્વાસોશ્વાસ લીધા છે, આવું હું ને શત્રુંજય મહાકલ્પમાં, શત્રુંજય લઘુકલ્પમાં, અને અત્યારે પણ. ટોટલ પોળ કેટલી? કેટલી પોળ? હું ઈચ્છા કરું છું, મારી એવી ઈચ્છા છે, આ સ્વાધ્યાય છે, હું બોલું ને તમે સાંભળો એ રીતે નહીં, પણ આપ પ્લીઝ બધાએ યાત્રા કરી છે, આપ બધા મને જવાબ આપજો, ટોટલ પોળ કેટલી? પાંચ પોળ. પહેલી પોળ રામપોળ, બીજી સગાડપોળ, ત્રીજી વાગણપોળ, ચોથી નહીં તો ટૂંક થઈ, ચોથી અહીંયાથી અવાજ આવ્યો બરાબર હતો, હાથીપોળ, અને પાંચમી રતનપોળ. જી, રતનપોળમાં અંદર એન્ટર થાય એટલે ઉપર ચડવાના દાદરા આવે, હાથીપોળમાં એન્ટર થાય એટલે ડાબી બાજુ સ્નાનાગાર અને જમણી બાજુ ફૂલવાડા આવે, અને રતનપોળથી જ્યારે અંદર એન્ટ્રી થઈએ ને ત્યારે એક દિવાલ પર કોતરેલું છે, ત્યાં લખેલું છે કે જે સમયે દાદાએ પ્રતિષ્ઠા થઈ એ સમયે દાદા આદિનાથ દાદાએ સાત વખત શ્વાસોશ્વાસ લીધેલા છે, અને એ દાદા માટે હું વિનંતી કરીશ, બધા સાથે મળીને ગાઈએ. શ્વાસોની, શ્વાસોની, શ્વાસોની માળામાં સમરૂ તારું નામ, શ્વાસોની માળામાં સમરૂ તારું નામ. ઈચ્છા છે મારી તારા જેવો થાવ, સંયમ સ્વીકારીને મોક્ષે હું જાઉં,
ઈચ્છા છે મારી તારા જેવો થાવું, સંયમ સ્વીકારી ને મોક્ષે હું જાઉં. જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ, જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ. શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં સમરું 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 તારું નામ. શ્વાસોની માળામાં સમરું તારું નામ. કેટલી સુંદર વ્યવસ્થા ગોઠવી જૈન સંઘે. ઉંમર થતાં કદાચ આપણે યાત્રા ન કરી શકીએ. શત્રુંજય લઘુકલ્પ, શત્રુંજય મહાકલ્પ આપણે ધનેશ્વર સુરેશ્વરજી શત્રુંજય મહાત્મ્યનો ગ્રંથ આપ્યો. આ એક નાનકડી ચોપડી, કદાચ આખું આપણે શત્રુંજય મહાત્મ્ય આપણી પાસે સમય નથી, કદાચ નથી વાંચી શકતા. તે ઘેર બેઠા યાત્રા કરીને એક નાનકડી બુક, માત્ર 5-7 મિનિટનો સમય લાગે. આપણે યાત્રા કરવા જઈએ તો કેટલો સમય લાગે આપણને? યાત્રા કરવા જઈએ તો 1.5-2 કલાક ઉપર ચડતા લાગે, 1.5-2 કલાક ઉતરતા લાગે, ઉપર દાદાને ત્યાં 1.5-2 કલાક લાગે, ટોટલ 5-6 કલાકનો. પણ માત્ર 10 મિનિટમાં જો આવી યાત્રા થતી હોય તો આપણે રોજ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? અને એવી શત્રુંજયની ભાવયાત્રા હું શબ્દ નહીં વાપરું, હું માનસ યાત્રા જ વાપરીશ. ભાવયાત્રા તમે મને છેલ્લે કહેજો કે આ 1.25 કલાકમાં અમને એવી અનુભૂતિ થઈ કે અમે એક ક્ષણ માટે પણ અમે શત્રુંજય ગિરિરાજ પર હતા, તો એ આપણી ભાવયાત્રામાં પરિણમશે. શરૂઆત કરીએ જય ટળેટીથી. 5 ચૈત્યવંદન કીધા, આપણે આજે ક્રિયામાં જ જતા, માત્ર ભાવયાત્રા તરફ, ભાવ તરફ આપણે આગળ વધીએ. પાલિતાણા સ્ટેશનથી આપણે લગભગ યાત્રા કેવી રીતે કરીએ? અહીંયાથી જઈએ ફ્લાઇટમાં, ભાવનગર ઉતરીએ, ભાવનગર આપણી ટેક્સી કે કેબ રેડી હોય, ટેક્સી લઈને જય ટળેટી પર પહોંચવાનું, દોડી રેડી હોય, ઉપર ચડવાનું, આજુબાજુ હનુમાન ધારાથી આપણે નવટૂંક જવાનું, એ બધું આપણને ખબર જ ન હોય, આપણને તો દાદાને ભેટવું હોય. ઉપર ગયા, દાદાના દર્શન કર્યા, પૂજાવિધિ કરી, દાદાના માથા પર મુગટ હતો કે ન હતો એ પણ આપણને ખબર નથી હોતી. પાછા ઉતર્યા દોડીમાં, પાછી કેબ પકડી, ભાવનગરથી ફ્લાઇટ પકડીને મુંબઈ આવી ગયા. અત્યારે તો એટલું સરળ બન્યું છે. પણ સુંદર એવી માનસ યાત્રામાં આપણે આગળ વધીએ. ત્યાં કહે છે પાલિતાણા સ્ટેશનથી વિજય તળેટી એટલે કે કંકુબાઈની ધર્મશાળાની પાસે જેમણે જેમણે યાત્રા કરી હોય એમને વિનંતી કે આ શબ્દોના માધ્યમે, સ્વરના માધ્યમે શત્રુંજય ગિરિરાજ સુધી પહોંચો. વિજય તળેટી કંકુબાઈની ધર્મશાળા પાસે આદિનાથ દાદાને વિનંતી કરે કે દાદા આપની આ યાત્રા મોહ ઉપર વિજય મેળવનારી બનો. ત્યાંથી આગળ માધવલાલની ધર્મશાળા જ્યાં સાચા સુમતીનાથ દાદા, દાદાની કૃપાથી એ યાત્રા ફળે આગળ વધીએ. કેસરિયા આદિનાથ દાદાનું જિનાલે, ધ્યાનથી આ પટ જોશો ને તો ઘણું ખરું શત્રુંજય ગિરિરાજનું ઉપરનું આપણને દર્શન અહીંયાથી મળી રહેશે. કેસરિયાજી આદિનાથના દાદાના દર્શન કર્યા, આગમ મંદિરમાં 4 શાશ્વતાજીને વંદન કર્યા, જય તળેટીનું પ્રવેશ દ્વાર આવે અને જ્યાં સહજ આપણને મોઢામાંથી સરી પડે બોલો શ્રી આદિનાથ ભગવાન કી. ના, આમની યાત્રા આમ ન હોય, બધા સાથે મળીને. મેં પહેલાં જ કીધું કે ભણસાલી પરિવારને ધન્યવાદ આપવા ઘટે કે તેઓએ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં ન ઢાળતા બધાને ધર્મ ધ્યાન તરફ વાળ્યા છે. બધા સાથે મળીને જય બોલીએ, કારણ કે યાત્રા એકલા મારે નથી કરવાની, એકલા હર્ષિતભાઈએ નથી કરવાની કે સ્મિતભાઈએ નથી કરવાની, યાત્રા આપણે બધાએ સાથે મળીને કરવાની છે. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. હો જય તળેટીના પ્રવેશ દ્વાર. આગળ વધ્યા, આદિશ્વર ભગવાનના ચરણ પાદુકા, જમણે પુંડરીક સ્વામીના પગલાની દેરી અને પ્રવેશ દ્વારથી ઉપર ચડીએ જ્યાં ગિરિરાજના કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા હોય, ગિરિશિલા પર માથું ઝુકાવી સમગ્ર શુભ ભાવ મારામાં આરોપણ થાય એ ભાવના સાથે આ ગીત દ્વારા આપણે પરમાત્માના ચરણોમાં આલંબન લઈએ. જય હો. તારી પ્રીતિની કેવી અસર, તારી પ્રીતિની કેવી અસર, મળતી મુજને સાચી ડગર, કરુણા સાગર કરુણા તુકર, હા કરુણા સાગર કરુણા તુકર, થાક્યો કરી હવે ભવની સફર, તારી પ્રીતિની
કેવી અસર મળતી મુજને સાચી ડગર. કહો પ્રભુજી હું શું કરું, સહેવાતીના વેદના કૃપાનજર તારી પડે તો દૂર થાય આયાતના. કહો પ્રભુજી હું શું કરું, સહેવાતીના વેદના કૃપાનજર તારી મળે તો દૂર થાય આયાતના. કરુણા સાગર કરુણા તો કર, થાક્યો ભમીને અભવની સફર, તારી પ્રીતિની કેવી અસર મળતી મુજને સાચી ડગર, મળતી મુજને સાચી ડગર, મળતી મુજને સાચી ડગર. પધારેલા સર્વે સ્નેહીજનોને ખાસ ભણસાલી પરિવાર તરફથી વિનંતી, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીએ તો નીચે ભાથું વાપરીએ છીએ એ પ્રમાણે આજે ખાસ નીચે સાધર્મિક ભક્તિની વ્યવસ્થા રાખેલી છે, આપ ભાણે બેસીને જશો એવી વિનંતી છે. તળેટીની આસપાસનો ચૈત્ય વૈભવ માણીએ ધર્મનાથ દાદાનું દેરું, બાબુનું દેરું, શાંતિનાથ દાદાની દેરી ઉપર ચડીએ. કદાચ શત્રુંજય ગિરિરાજની ઉપરની યાત્રા આપણે ન કરી શકીએ, પણ ત્યાં નીચે બંગાળી બાબુનું દેરું છે. એઝ ઇટ ઇઝ જે પ્રમાણે ઉપર દાદાનું દેરું છે, બંગાળી બાબુના દેરામાં જઈએ, અંદર પાવાપુરીની દેરી, મહાવીર સ્વામી ભગવાન સામે ગૌતમ સ્વામી ભગવાનના દર્શન થાય અને બધા સાથે મળીને ગાઈએ. અંગોઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતા. અંગૂઠે અમૃત વસે, મહાવીર સ્વામી દાદાની સામે જળ મંદિરમાં બેઠા હોય અને ત્યારે આગળ બંગાળી બાબુના દેરામાં આદિનાથ દાદા, પાછળ રાયણ વૃક્ષ અને સામે પુંડરીક દાદા, એમાં હજી એક અજાયબી છે. બંગાળી બાબુના દેરામાં નવ ટૂંક કે છ ગાંવની કોઈ પણ યાત્રા કરતું હોય તે અચૂક એક દાદા પાસે જાય. એ કયા ભગવાન? જે નવ ટૂંકના દાદાના દેરામાં છે. જી, એક દાદા એવા છે જે ઊભી પ્રતિમા છે, કૌશક મુદ્રામાં છે, ભીડભંજન પાર્શ્વનાથ. જાત્રા અનેક નાના છોકરાઓ અત્યારે મેની ગરમીમાં પણ જાત્રા કરતા હોય, એમને પૂછીએ કે જાત્રા કેવી રીતે કરે છે, એ લોકોનો શું શબ્દ હોય? દેવ ગુરુ ધર્મને પસાય, કે મારી શક્તિ નથી પણ દાદા જાત્રા કરાવે છે. અને એવા ભીડભંજન દાદાના દર્શન કરીને આપણે પાર્શ્વદ્વારથી બહાર નીકળીએ, સામે સમોસરણની દેરી આવે. શબ્દ અને સ્વરના માધ્યમે આજે ગિરિરાજની માનસ યાત્રા કરવાની છે. મેં પહેલાં પણ કીધું, માનસ યાત્રા ભાવ યાત્રામાં ક્યારે પરિણામે? જ્યારે તમે ભલે બેઠા હોય શરીરથી અહીંયા, પણ મન આપણું પાલીતાણા પહોંચી ગયું હોય. કેટલા જણે યાત્રા કરી છે? હાથ ઉપર કરશો. લગભગ બધાએ યાત્રા કરી છે. કેટલા જણે યાત્રા નથી કરી? શત્રુંજયની યાત્રા કેટલા જણે, ભાઈઓમાં કેટલા જણે નથી કરી? હાથ ઉપર કરશો. લગભગ બધાએ. બહેનોમાં કેટલા જણે નથી કરી? લગભગ બધાએ જ કરેલી છે. એટલે બધાને ખબર છે શત્રુંજય ગિરિરાજ પર. તો અમે અહીંયા શેની માટે ભાવયાત્રા કરાવીએ છીએ? આ ભાવયાત્રાનો પ્રસંગ શાના માટે? આપ આવો, બેસો, સાંભળો એના માટે? ના. ભાવયાત્રા એટલે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજી, અને ભાવે આખો સબ્જેક્ટ સાહેબ ભાવનો છે. અને ભાવના દ્વારા પરમાત્મા સુધી પહોંચવાનું છે. સમવસરણની દેરી અને બાજુમાં એક કાચો રસ્તો જાય,
જ્યાં સરસ્વતી માતા છે, અને આપણે લગભગ ચૂકી જઈએ સરસ્વતી માતાને દેરીને દર્શન કરવા. નાના છોકરાઓને ઘણા ગુરુ ભગવંત કહેતા હોય કે જેને જ્ઞાન ચડતું ન હોય સરસ્વતી માતાને ત્યાં પ્રણામ કરે અને એમને વંદન કરે, એમની સેવા પૂજા કરે અને ત્યાંથી ઉપર ચડવાનું ચાલુ કરે. ઉપર ચડીએ, બાબુના દેરાથી બહાર નીકળ્યા, જલમંદિરમાં દર્શન કર્યા, ભીડભંજર દાદાના દર્શન કર્યા, ગૌતમ સ્વામીના દર્શન કર્યા, પાર્શ્વદ્વાર, સમવસરણ, સરસ્વતી માતા, અને હવે ત્રણ ચરણ પાદુકા આવે છે. નેમિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને ધર્મનાથ ભગવાન. જ્યાં દર્શન કરતા પાલીતાણામાં જઈએ ને એટલે આમ બે હાથ જોડાય જ છે આપણા, કારણ કે અનેક દેરાસરો અને અનેક ગુરુ ભગવંતો, હજી તો આપણે આમ માથું ઉપર કરીએ ને ત્યાં સાધુ સાધુજી ભગવંતોનો આમ એક બે ન હોય, હા ત્યાં લગભગ 50-60 સાધુ સ્વરજી ભગવંતના દર્શન થાય આપણને. અને ત્યાં નેમિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, ધર્મનાથ ભગવાનના દર્શન, ચરણ પાદુકાને બધા આપણે શું બોલવાનું, જ્યાં દાદાના દર્શન થાય બધા શું બોલવાનું, આ બધા વડીલ છો અને મારા કરતાં વધારે ધર્મના આચરણમાં છો, શું બોલવાનું આપણે, નમો નમો, ના અવાજ નથી આવતો, નમો, આ મારા સુધી અવાજ નથી પહોંચતો, દાદા સુધી કેવી રીતે પહોંચશે, નમો. ભાઈઓ બોલશે, બધા ભાઈઓ બોલી શકે આપણે બધા, બધા સાથે મળીને નમો. આગળ વધીએ ધોળી પરબ, થોડુંક ચાલવાનું આવે અને ત્યાં એક આપણને હંમેશા એક વસ્તુ કે આપણી છૂટી ન જાય, ભાતાનો પાસ. આજે પણ ભણસાલી પરિવારે અહીંયા સાધર્મિક ભક્તિનું આયોજન કર્યું છે. વિનંતી સર્વેને જેટલા પણ પધાર્યા છે બધા નીચે ભાથું વાપરીને જ જજો, એટલે કે બધા સાધર્મિક ભક્તિનો લાભ આપીને જજો. ભરત ચક્રવર્તીના પગલા ત્યાં બાજુમાં છે અને ત્યાંથી દૂર આમ ચાલતા ચાલતા દ્રશ્યને જોઈએ ને તો ઉપર હિંગળાજ માતાનો હડો દેખાય અને ત્યાં પદ્માવતીની દૂરથી દેરી દેખાય. આપણને એમ થાય કે અરે વાહ દાદા આવી ગયા, પણ ના, હજી તો આપણે અડધે પણ પહોંચ્યા નથી. ત્યાં નેમનાથ દાદા, વરદત ગણધર અને ઋષભદેવ દાદાના ચરણ પાદુકા છે, બધા સાથે બોલીએ નમો. આગળ વધીએ ઋષભદેવ ભગવાનના ચરણ પાદુકા, થોડુંક થોડુંક ચાલવાનું આવે, થોડાક થોડાક પગલા આવે, અને હવે એક ધારું પગલા ચડવાનું આવ્યું. એ શું આવ્યું, ઉપરથી પૂજારી બૂમ પાડતો હોય, હિંગળાજનો હડો આવ્યો, હિંગળાજનો હડો કેડે હાથ દઈને, ફૂટ્યો પાપનો ગળો અને બાંધો પુણ્યનો. એવા હિંગળાજ માતા, એટલે કે તેઓ પેલા રસક ક્ષતિ કરતા, કોઈને જાત્રા ન કરવા દેતા, અને અંબિકા દેવીએ હિંગુલ નામના રાક્ષસને પરાક્ષ કર્યો અને ત્યાં એમને હરાવ્યો. રાક્ષસે વિનંતી કરી કે મારું નામ રહી જાય એવું કરો, એટલે અંબિકા દેવી છે ત્યાં એમનું સ્થાન, પણ નામ એમણે હિંગળાજ રાખ્યું. એ હિંગળાજ માતાને પ્રણામ કરી અને ત્યાંથી આગળ વધીએ કલીકુંડ પાર્શ્વનાથ દાદાના પગલા, વિનંતી કરી સ્મિતભાઈને. સુંદર એવી અહીંયાની એક હિસ્ટ્રી છે. કલીકુંડ પાર્શ્વનાથ દાદા, આપણે થોડુંક લેફ્ટ સાઈડ જઈએ ને ત્યાં એના પગલા આવે, અને પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં આપણે ગાતા હોય છે, કલીકુંડ તીરથ તી હથાવે, વન હાથ તિહા એક આવે, જડ કુંડ ભરી નવરાવે, પ્રભુને જડ કડશે નવરાવે. હે પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા, ભવ ભવના પાતિક ખોવા. વસ્તુપાલ અને તેજપાલ બે અમર નામ અજીન શાસનના ઇતિહાસના પાને સોનેરી અક્ષરે લખાઈ ગયા. એ વખતના વસ્તુપાલ અને તેજપાલ ગુજરાત રાજ્યના મહામંત્રી. કોઈને ખબર છે વસ્તુપાળ અને તેજપાળે કેટલા સંઘ કઢાવ્યા? કોઈને ખબર છે ખરા? તમને જાણીને નવાઈ લાગશે, વસ્તુપાળ અને તેજપાળે 12.5 સંઘ કઢાવ્યા. કેટલા? 12.5. કેમ ભાઈ 12.5? નહીં 12 કે નહીં 13, 12.5 કેમ? ક્યારે સવાલ થયો? કહેવાય ને કે એ સંઘ જ્યારે જ્યારે 13મો સંઘ લઈને જતા હતા ને, ત્યારે રસ્તામાં જ વસ્તુપાળ અને તેજપાળનું આયુષ્ય પૂર્ણ થયું, અને માટે કહેવાય છે કે વસ્તુપાળ અને તેજપાળે છે ને 12.5 સંઘ કઢાવ્યા. એક સુંદર મજાની એક ઘટના ઘટી છે. વસ્તુપાળ અને તેજપાળ સંઘ લઈને શત્રુંજય ગિરિરાજના આંગણે આવ્યા છે, ગિરિરાજની ગોદમાં પધાર્યા છે, અને બહુ મોટો સંઘ લઈને આવ્યા છે, એટલે ફૂલવાળાને પણ થયું કે આજે વકરી સારી થશે, આજે ધંધો મને સારો થશે. ઉપર બધા ફૂલ વેચાઈ ગયા અને દોડતો દોડતો નીચે આવ્યો.
આજે મારા બધા ફૂલ વેચાઈ જશે, આજે મારા બધા ફૂલ વેચાઈ જશે. જેટલા પણ હતા બધા ફૂલ લઈને ઉપર ચડ્યો પાછો, પણ સામે વસ્તુપાળા અને તેજપાળ નીચે ઉતરતા હતા અને ઉદાસ થઈને બેસી ગયો સાઈડમાં. વસ્તુપાળા અને તેજપાળે જોયું સામે અને પૂછ્યું, કેમ ભાઈ આટલા બધા ફૂલ છે તારી પાસે ને તું ઉદાસ થઈને બેઠો છે? પેલા માળીએ પેટ છૂટી બધી વાત કરી કે નહીં, હું તમે આટલા બધા આવ્યા હતા અને મારી ઈચ્છા હતી કે મારે આટલા બધા આજે ફૂલ વેચાઈ જશે, મારી મનની ધારણા હતી કે આજે મારા બધા ફૂલ વેચાઈ જશે, પણ આપ તો પાછા જાઓ છો, હવે મારે આ ફૂલનું શું કરવાનું? અને પૂજા પણ આપે કરી લીધી, આપ નીચે જઈને પણ નહીં ચડાવો. ત્યારે વસ્તુપાળે ને તેજપાળે કીધું કે તારી સાત પેઢી ખૂટે નહીં ને એટલું ધન લઈને, પણ મને આ ફૂલ આપી દે. ત્યારે એ માળીની પ્રામાણિકતા જોજો, એને કીધું કે મને હરામનું ખપે નહીં, તમે આ નીચે જઈને ફૂલ નથી ચડાવવાના, તો આ ફૂલનું કરશો શું તમે? વસ્તુપાળ અને તેજપાળે સુંદર મજાનો ઉત્તર આપ્યો છે કે સાંભળ માળી, કે આ દાદા જેટલા મહાન છે ને એટલો જ આ ગિરિરાજ મહાન છે. અમારે આ ગિરિરાજને ભેટવો છે, આ બધા ફૂલ તું મને આપી દે. આજે અમે અહીંયાથી આ ગિરિરાજને ભેટશું અને ત્યાં એક કુંડ બનાવ્યો, એ કુંડનું નામ કુમારકુંડ. જ્યારે આપ એકવાર જાઓ ને, હવે જશો ને આપણે, ત્યારે કુમારકુંડ પર ખાલી એકવાર ઊભા રહેજો. એ વસ્તુ પર તેજ પર થવાય ન થવાય ને તો કાંઈ નહીં, પણ એ માણીની પણ છે ને ભાવધારામાં એકવાર જમશું ને એની પ્રામાણિકતા પણ આપણને મળશે ને, તો આપણો બેડો પાર છે. સ્મિતભાઈની વાત ઉપરથી એક પદ યાદ આવ્યું, લગભગ દરેકના હોઠે અને હૈયે આ ગીત રમતું હોય છે. પ્રવીણભાઈ દેસાઈ સાહેબ, એમનું જીવન જ એટલું સુંદર. પુણ્યાશ્રાવકનું જીવન આપણે નવીન કાકા સાંભળ્યું છે, પણ પ્રવીણભાઈ દેસાઈ, આજના દિવસમાં મને 100 રૂપિયા ખપે છે તો દુકાન બંધ કરી દેવાની, 100 રૂપિયા મળી ગયા દુકાન બંધ કરી દેવાની, ગીતો લખવા બેસી જવાનું. જૂના ગીતોના શોખીન હતા એ, જૂના ગીતો બહુ સાંભળતા. આપણે સાંભળ્યું છે, મારું આયખું ખૂટે જે ગળીએ, જા સંયમ પંથે દીક્ષાર્થી, એમણે ગાય માટેના પણ ગીતો લખ્યા છે. અને એવી બોટાદના તેઓ નિવાસી સુરેન્દ્રનગરના, 350 રચનાઓ અને બુકનું ટાઇટલ આતમ જંખે છુટકારો. અને પહેલું જે ગીત હતું, બંધન બંધન જંખે મારું મન, પણ આતમ જંખે છુટકારો, મને દહેશત છે આ ઝઘડામાં થઈ જાય પૂરોના જન્મારો. અને એમનું એક પદ વિશ્વવિખ્યાત થયું, શ્રી કેતનભાઈ દેઢિયાએ ગાયું નવી તર્જમાં, અને દરેકના હોઠે અને હૈયે વસી ગયું. હું વિનંતી કરીશ શ્રદ્ધાબેન અને માનસીબેનને, અહીંયા બધાને સાથે ઝીલાવવાનું છે. મેં પહેલાં પણ કીધું, યાત્રા આપણે સાથે કરવાની છે, અમે તો નિમિત્ત માત્ર છીએ કે અહીંયા તમને ભક્તિમાં જોડવા આવ્યા છીએ. બધા સાથે મળીને આ ગીતમાં આ શબ્દોમાં જોડાઈ જઈએ. મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી. બોલો બધા સાથે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. અચ્છા, યાત્રા તો બધાએ કરી, 99 ની યાત્રા કેટલા જણે કરી?
એક બે ત્રણ ચાર પાંચ, કદાચ 5% પકડી આપણે ભાઈઓમાંથી 99ની યાત્રા કેટલા જણે કરી. સાહેબ અઘરું હતું કે ઇઝી હતું? અઘરું હતું કે ઇઝી હતું? સરળ હતું. દાદાના કેટલા? 4400 પગથિયા ગણી આપણે, 4300-4400 લગભગ એ આસપાસ, બરાબર સ્મિતભાઈ? કેટલા પગથિયા? 4400 આસપાસના પગથિયા છે. એ ચડવા સરળ છે, પણ અહંકારના 4 પગથિયા ઉતરી અને આપણા જે આપણા હૃદયમાં જેમના પ્રત્યે દુર્ભાવ હોય ને, એમના ઘરે જઈને મિચ્છામી દુગ્ગડમ કરવું અઘરું છે. સાહેબ વિનંતી કરીશ, આજે અનુબેનની આ ધર્મસભા જ કહીશું, આ પ્રાર્થના સભા નહીં કહું, કારણ કે ભણસાલી પરિવારે આજે બહુ સુંદર કાર્ય કર્યું છે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ન જોડતા બધાને ધર્મ ધ્યાનમાં જોડ્યા છે. શત્રુંજયની યાત્રા કરતાં કરતાં બધાએ આપણે એક નિયમ લઈએ છે, કદાચ કોઈના પ્રત્યે અંદર રંજ રહી ગયો હોય ને, એ રંજ આપણે કાઢી નાખીએ. કોઈના પ્રત્યે દુર્ભાવ હોય ને, દુર્ભાવને આપણે કાઢી નાખીએ. અને બસ ગુરુ ભગવંત જે કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ. ક્યારે આ સ્તોત્રને, ક્યારે આ શ્લોકને ખોલ્યો? કમઠ અને ધરણેન્દ્ર એકે ઉપસર્ગ કર્યો, એકે બચાવ્યો, પણ બંનેના તરફ સમભાવ જે રાખ્યો એ પાર્શ્વનાથ ભગવાનના ચરણોમાં વંદના. હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ હીરરત્ન મારા સાહેબના શબ્દો છે. શ્રદ્ધાબેન અને માનસીબેને બોલ્યા કે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે. કેટલું ઇઝી છે ને, જ્યાં વસે એમને સ્થાન મળી જાય. હમણાં 10માની એક્ઝામ, 12માની એક્ઝામ, કદાચ બધું ચાલુ છે, એક્ઝામ્સનો પીરિયડ છે, એમને રિઝલ્ટમાં ફર્સ્ટ પ્રાઇઝ મળી જાય, ફર્સ્ટ રેન્ક મળી જાય. કોઈ પણ કાર્ય કરવા માટે પુરુષાર્થ જોઈએ ને. હવે હીરરત્ન મારે સાહેબ કહે છે, એના શબ્દોને આપણે ધ્યાનમાં રાખીએ. કહે છે, સાધના કરવી નથી બસ વાતો કરવી છે, સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે. એ સાધનો કયા? ગાડી, બંગલા, રૂપિયા, આખી જિંદગી ભેગું કર્યું, ભેગું કર્યું, ભેગું કર્યું. મારા એક પરમ મિત્ર છે અનુદાનભાઈ, અનુદાનભાઈએ મને ગઈકાલે એક બહુ જ સરસ સુવાક્યનું એક પેજ મોકલ્યું, હું અહીંયા વાંચી સંભળાવું છું, કારણ કે એ આ વાતને લગતું છે. એક ફકીરની કહાની છે. એક ફકીર નદી કે કિનારે બેઠા થા, કિસીને પૂછા બાબા ક્યા કર રહે હો? ફકીરને કહા ઇંતજાર કર રહા હું કે પૂરી નદી બહે જાય તો ફિર પાર કરું. નદી કે પાર બેઠા હું, ઇંતજાર કર રહા હું કે પૂરી નદી બહે જાય ફિર પાર કરું, પૂરી નદી બહે જાય તો ફિર પાર કરું. ઉસ વ્યક્તિને કહા કૈસી બાત કર રહે હો બાબા, પૂરા જલ બહેને સે કે ઇંતજાર મેં તો તુમ કભી નદી પાર કર હી નહીં પાઓગે. શબ્દો પર ધ્યાન આપજો, પૂરા જલ બહેને કે ઇંતજાર મેં તુમ કભી નદી પાર કર હી નહીં પાઓગે. ફકીર ને કહા યહી તો મેં તુમ લોગો કો સમજાના ચાહતા હું કે તુમ લોગ જો સદા યહ કહેતે રહેતો હો કે એક બાર જીવન કી જિમ્મેદારીયા પૂરી હો જાય તો મોજ કરું, ઘૂમું, ફિરું, સબસે મિલું, સેવા કરું, જૈસે નદી કા જલ જલ કભી ખત્મ નહીં હોતા, હમકો ઇસ જલ સે હી પાર જાને કા રાસ્તા બનાના હૈ, ઇસ પ્રકાર જીવન ખત્મ હો જાયેગા પર જીવ કે કામ કભી ખત્મ નહીં હોંગે. ત્યારે ગુરુ ભગવાન તો આપણને એક લાઈન બહુ સરસ સમજાવે છે કે આપણી રિસ્પોન્સિબિલિટીઝ, જિમ્મેદારીઓ ક્યારે ખતમ નથી થવાની, પણ એ જ જિમ્મેદારીઓની વચ્ચે આપણે એક ધર્મ માટે, એક પ્રભુ માટે, એ પરમાત્મા માટે, ગુરુ માટે આપણે એક રસ્તો કાઢવાનો છે. અને એના માટે શબ્દો કહે છે, કહે છે, હો સાધના કરવી નથી બસ વાતો કરવી છે, સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે, જે સહન પ્રભુએ કર્યું એવું તું પણ સહન કરે તો આજને આજે ભલે તું સ્થાન પ્રભુનું લે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. સાહેબ આમાં છે ને એક લાઈન નયવર્ધન મારે સાહેબ બહુ સરસ એડ કરી છે. નિશિતભાઈ
નૈવર્તન શ્રી મહારાજ સાહેબ કહે છે, તું મને ભગવાન એક વરદાન આપી દે, સુખમાં અને દુઃખમાં મને સમતા આપી દે, સુખમાં અને દુઃખમાં મને સમતા આપી દે. આપણે એક લાઇન બધા ગાઈએ. કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબનો એક પ્રસંગ સાંભળ્યો હતો, એમણે જાહેર સભામાં બધાની પાસે એક શ્લોક કંઠસ્થ કરાયો હતો કે જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ ન સંશય, કે જાપથી સિદ્ધિ થાય છે, જાપથી સિદ્ધિ થાય છે, જાપથી અવશ્યમેવ સિદ્ધિ થાય છે. અહીંયા પધારેલાની વિનંતી, આપ બધા ભાથું વાપરીને જશો પણ પરિવારને એક નાનકડી ભેટ આપ્યા કે અનુબેનના નિમિત્તે અમે રોજ 108 નૌકારનો ધ્યાન ધરશું, રોજ 108 નૌકારની માળા ગણશું, કંઈક એવું જીવનમાં કરીએ, વિનંતી કરું બધાને. એટલો સુંદર પદ છે, એટલી સુંદર લાઈન છે, બધા સાથે મળીને ગાઈએ. તું મને ભગવાન એક વરદાન આપી દે, સુખમાં ને દુઃખમાં તું સમતા આપી દે, આપી દે તું મને ભગવાન વરદાન આપી દે, સુખમાં ને દુઃખમાં તું સમતા આપી દે, મને ત્યાં સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને ત્યાં સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને ત્યાં સ્થાન આપી દે, મને વરદાન આપી દે, મને ત્યાં સ્થાન આપી દે, મને વરદાન આપી દે. કુમારકુંડથી આગળ થોડા ચાલ્યા, પદ્માવતી માતાનું મંદિર દૂરથી દેખાય, છાલાકુંડ આવે, શાશ્વતજીના ચરણ પાદુકા, અને દાદાને ભેટવાની તલબ વધતી જાય. શાશ્વતજીને આવે અને આપણે બધા સાથે મળીએ અને બોલીએ નમો સિદ્ધાણમ. આગળ વધીએ, શ્રી પૂજ્યની ટૂંક પદ્માવતી માતાની દેરી અને દ્રાવિડ વારીખીલ અહીમુત્તા નારદજી સિદ્ધાચલથી સિદ્ધશિલાના તે સગડા સંગપતિઓને આપણે વંદના કરતા કરતા આગળ વધીએ. દૂરથી દાદાના દર્શન થાય અને બધા સાથે મળીને બોલીએ નમો જીણાણમ, નમો જીણાણમ. આગળ વધીએ, સિદ્ધાચલથી સિદ્ધિ વરેલા સિદ્ધ ભગવંતો નમો સિદ્ધાણમ કહેતા રામ ભરત થાવચ્ચા પુત્ર શુક્રાચાર્ય અને શેલકાચાર્ય એમને વંદના કરતા હું વિનંતી કરીશ હર્ષિતભાઈને. એમનું એક ગીત દરેકના હૃદયમાં એણે ખૂબ સુંદર સ્થાન લીધું છે કે હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રામ ભરત થાવચ્ચા પુત્ર શુક્રાચાર્ય અને શેલકાચાર્ય એ લોકો જ ખાલી કેમ જાય, હું કેમ ન જઈ શકું, વિનંતી કરીશ શ્રી હર્ષિતભાઈ શાહને. વરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો, હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો, રાહ જોવું રાહ જોવું પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. મારું મન ડોલે
ભગવંત મને પાસે બોલાવો, ઓ ભગવંત મને પાસે બોલાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો, રાહ જોવો રાહ જોવો, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. આગળ એક રસ્તો આવ્યો રામભરતની દેરી અને શેઠ ભૂખણદાસનો કુંડ. આદિનાથ દાદા સુકોશલ મુનિના પગલાની દેરી. નમો જીણાણમ, નમો સિદ્ધાણમ કરતા આગળ વધીએ. હવે પહોંચીશું હનુમાન ધારાએ. સિદ્ધાચલની યાત્રા કરવી હોય ને તો 6 થી 7 કલાક થાય, પણ એમની ભાવયાત્રા કરવી હોય ને તો એ 3 કલાકમાં પણ, 4 કલાકમાં પણ કે 6 કલાકમાં પણ દીપિકાબેન પૂરી ન થાય. કારણ કે સિદ્ધાચલની યાત્રા એટલી વિશાળ છે કે 4 મહિના ચોમાસામાં 3 ટાઈમ વાંચના ગુરુ ભગવંત આપે તો પણ સિદ્ધાચલનો ગુણ વર્ણન ન કરી શકીએ. ઉદય વલ્લભ મહારાજ સાહેબ એમની સ્તુતિમાં લખ્યું છે કે ગિરુઆ ગુણો તારા કેટલા, ગુણ સાગરો ઓછા પડે, રૂપ લાવણ્ય તારું કેટલું, રૂપ સાગરો પાછા પડે, સામર્થ્ય એવું અજોડ છે, સહુ શક્તિઓ ઝાંકી પડે, અને તારા ગુણાનુવાદમાં, ગિરિરાજના ગુણાનુવાદમાં માં શારદા પાછી પડે. અને એવા ગિરિરાજમાં હવે એવી જગ્યાએ પહોંચ્યા છીએ કે જ્યાંથી 2 રસ્તા છે, એક મૂળ દાદા તરફ અને બીજો નવટુંક તરફ. અને લગભગ આપણે નવટુંક સ્કીપ કરતા હોઈએ છીએ, પણ આજે આપણી પાસે સમય નથી એટલે આજે મારે પણ સ્કીપ કરવું પડશે. પણ લગભગ શત્રુંજય ગિરિરાજની માનસ યાત્રા 2-3 કલાક પણ થાય ને તો અમને હંમેશા સમય ઓછો જ પડતો હોય છે, પણ આજે દાદાને માણવા છે, સ્મિતભાઈની પણ અમુક વસ્તુ માણવી છે, એટલે ઝડપથી આપણે મૂળ દાદાના સ્થાન તરફ આપણે આગળ વધીએ. મેઇન દાદા રસ્તે જઈએ
અને એક ગુફા જેવું આવે કે આ જાલી મયાલી અને ઉવિયાલી એ ત્રણેય કૃષ્ણના પુત્રો અને નેમિનાથ દાદાના શિષ્યો એમને નમો સિદ્ધાણમ કરી આગળ વધીએ. સામે રામપોળ દેખાય, રામપોળમાં પ્રવેશ કરીએ. પાંચ શિખરી જિનાલય દેખાય જ્યાં વિમલનાથ દાદા બિરાજમાન છે. વિમલનાથ દાદાને વિનંતી કરીએ કે મને પણ વિમલ કરો. આગળ વધીએ, સગાડપોળ આવે. હવે લાકડીનો ટેકો મૂકી દેવાનો, કારણ કે અહીંયા આપણી પાસે લાકડી લઈ લે. આગળ વધીએ, વાગણપોળ આવે. અનેક વીરોએ અહીંયા કુરબાની આપી અને વીર વિક્રમસિંહ એનો પોડિયો પણ અહીંયા છે. ત્યાં વંદન કરી વાગણપોળમાં એન્ટ્રી થઈએ અને એક જબરદસ્ત ઓરામાં આપણે પ્રવેશ કરીએ. એ શાંતિનાથ દાદા, દેવ નિર્મિત દેરું. અને શાંતિનાથ દાદાને વંદન કરતા, નમો જીણાણમ કરતા, ત્યાં પણ એક ચૈત્ય વંદન હોય છે. શાંતિદાસ દાદાને વિનંતી કરીએ કે મારા વિષય કશાયની આગને આપ શાંત કરો. અને એવા શાંતિનાથ દાદાની સ્તુતિ બધા સાથે મળીને, સુધા સોદર વાગ્યોત્સના નિર્મલીકૃત દિન મુખ મૃગલક્ષ્મા તમઃ શાંતિયે શાંતિનાથજીનો સ્તુવ. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ મોક્ષસાધનમ. દાદાના દર્શન કરીએ, બાજુમાં એક નીચે ઉતરવાનો રસ્તો આવે, ચાર પાંચ પગથિયા ઉતરીએ ત્યાં આપણને દર્શન થાય ચક્રેશ્વરી માં, વાઘેશ્વરી માં પદ્માવતીના દર્શન થાય. આમ જાણે પેલેસમાં આપણે એન્ટ્રી કરી હોય ને એવી આપણને ફિલિંગ આવે, જ્યાં અધિષ્ઠાયિકા માતાઓને પ્રણામ કરી અને સામે કવડી યક્ષની દેરી અને જે કપરદી યક્ષને વિનંતી કરીએ કે મારી યાત્રામાં આપે સહાય કરી, આપે યાત્રા પૂર્ણ કરાવી. અને એક દારૂના વ્યસની પણ એ અહીંયા સિદ્ધાચલનું નામ જ કેવું છે ને, સિદ્ધાચલ પર સ્થાન મેળવે અને ગુરુ ભગવંતની કેવી કૃપા થઈ હશે આપણે આગળ જરૂર માણશું. આગળ વધીએ, નિમનાથ દાદાની ચોરીનો દેરાસર, પુણ્ય પાપની બારી, જ્યાં બધાને એક ઈચ્છા હોય કે બસ હું હવે અહીંયાથી નીકળી જાઉં, ઊંટની નીચેથી નીકળી જાઉં. પુણ્ય પાપની બારી. આગળ અમીજરા પાર્શ્વનાથનું દેરાસર, 100 સ્તંભનું દેરાસર, સૂરજ કુંડ સોહામણો કવળ જક્ષ અભિરામ નાભિરાયા કુલ મંડળો જીનવર કરું પ્રણામ. અને ધનેશ્વર શ્રીશ્વરજી દાદા કે જેમણે શત્રુંજય મહાત્મ્યની રચના કરી અને એ શત્રુંજય મહાત્મ્યનું વાંચન કરીને ભવિષ્યમાં અનેક આત્માઓ સિદ્ધાચલને, સિદ્ધગીરીરાજને અને શાશ્વત સુખને પામશે એ શત્રુંજય મહાત્મ્યને વંદના કરતા વીર વિક્રમસિંહનો પહોળ્યો. અને બીજી પોળ આવી હાથીપોળ. આગળ વધીએ, આ ત્રીજી પોળ હતી હાથીપોળ. પછી આગળ વધીએ ત્યાં ફૂલવાળા ભાઈ. આગળ આવે રતનપોળ. રતનપોળમાં એન્ટ્રી થતાં જ સામે આદિનાથ દાદાનું દેરું દેખાય અને બધા સાથે મળી દઈએ, બોલે આદિશ્વર ભગવાન કી. દાદાના દેરામાં પહોંચ્યા હોઈએ, અનેક શ્રાવક શ્રાવિકાઓ સાધુ સાધુજી ભગવંતોના દર્શન થાય અને આમ ધીમું ધીમું જય આવે તો મજા ના આવે. બધા સાથે મળીને બોલીએ, બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય હો. ત્રણ પ્રદક્ષિણા કીધી છે, એક પહેલી નાની પ્રદક્ષિણા, પછી એનાથી મધ્ય પ્રદક્ષિણા અને મોટી અને સૌથી મોટી પ્રદક્ષિણા. એમાં બીજી પ્રદક્ષિણા વખતે આપણને રાયણ પગલા અને ત્યાંથી પ્રદક્ષિણા ફરતા ફરતા દાદાની સામે બેઠા હોય આપણને ઈર્ષ્યા થાય કે દાદાની સાથે શું વાતો કરતા હશે. એ દાદા પુંડરીક સ્વામીને વંદન કરી અને મૂળ આદિનાથ દાદા તરફ પહોંચીએ એ પહેલાં વિનંતી કરું શ્રી સ્મિતભાઈને કે આદિનાથ દાદાની કંઈક એવી અવનવી વાતો, શત્રુંજય ગિરિરાજની કંઈક અવનવી વાતો આપણને આપે. 15મો ઉદ્ધાર સમરાસા અને સિદ્ધસિંહ અને સુરેશ્વરજી મહારાજાએ કરાવ્યો આ શત્રુંજય ગિરિરાજનો. દુર્ભાગ્યે મલેચ્છોએ આક્રમણ કર્યું અને પ્રતિમાજીના ટુકડે ટુકડા કરી નાખ્યા. એ આદિનાથ દાદાનું માત્ર મસ્તક જ બચ્યું. મહામહેનતે એક મસ્તક મેળવીને ઘણા વર્ષો સુધી માત્ર મસ્તકની પૂજા થઈ. અને ચિત્તોડગઢમાં વસતા એવા તોલાસા, એમને જ્યારે આ વાતની ખબર પડી ને કે મારા દાદાનું ખાલી મસ્તક જ પૂજાય છે અને એમની પ્રતિમાના ટુકડે ટુકડા કરી દીધા છે, એ આઘાતથી માત્ર બેભાન થઈ ગયા. જ્યારે ભાનમાં આવ્યા ને ત્યારે રડવા લાગ્યા. ત્યાં આચાર્ય ભગવંત બિરાજમાન હતા, આચાર્ય ભગવંત વિદ્યામંડન સુરેશ્વરજી મહારાજા, એમની પાસે જઈને રડ્યા કે સાહેબ કંઈક કરો, આ નથી જોવાતું, આ આઘાત સહન નથી થતો મારાથી. સાહેબે પણ કીધું
વિદ્યામંડળ સુરીશોજી મહારાજાએ પણ કે આજે પ્રતિમા તારે ભરાવવાની તારી જે ઈચ્છા થઈ છે ને, તારે ફરીથી આખી પ્રતિમા ભરાવી છે આખી દાદાની, એ તારા લલાટમાં નથી લખ્યું, પણ હા તારો સૌથી નાનો દીકરો છે ને કરમાસા, એ જરૂર આ સોળમો ઉદ્ધાર કરાવશે, અને એ સોળમો ઉદ્ધાર કરમાસાએ કરાવ્યો, ને જે અત્યારે આપણે જે પ્રતિમાને પૂજી રહ્યા છીએ ને એ કરમાસાએ ભરાવેલી પ્રતિમા, અને દાદા વિદ્યામંડળ સુરેશજી મહારાજાએ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી. પણ સાહેબની ઉત્તમતા તો જુઓ, ત્યાં પ્રતિમામાં છે ને નીચે લેખ લખાય, એ લેખમાં છે ને જે પ્રતિષ્ઠાકાર આચાર્ય ભગવંત હોય ને એમનું નામ લખાય ત્યાં નીચે. તો એ આચાર્ય એ વિદ્યામંડળ સુરેશજી મહારાજે પોતે ના પાડી કે નહીં, મારે મારું નામ નથી જોઈતું, આટલો મોટો ગિરિરાજ એની ઉપર પ્રતિષ્ઠા, હજારો આચાર્ય ભગવંતો ઉપસ્થિત હતા, માટે એમણે લખ્યું કે આ એક વિદ્યામંડળ સુરેશજી વડે નહીં, પણ આ જેને શાસનના આચાર્યો વડે આ દાદાની પ્રતિષ્ઠા થઈ છે એવો આ દાદાની પ્રતિમા છે પ્રતિષ્ઠા થઈ. અને જેમ મહાવીરભાઈએ કીધું, પ્રતિષ્ઠા થઈ અને અધિષ્ઠાયક દેવોએ એક સંકેત આપ્યો કે અમે જાગૃત છીએ અને અમે આ તીર્થની અને પ્રતિમાની રક્ષા કરશું. એ સંકેત આપતો દાદાએ 7 વાર શ્વાસોચ્છવાસ કર્યો અને થોડા વર્ષો વીત્યા. ચોમાસાનું વાતાવરણ છે ને વીજળી પડી, એ વીજળી પડીને જ્યારે દાદાના નાક ઉપરથી વીજળી ગઈ અને દાદાનું નાક ખંડિત થઈ ગયું, આદિનાથ દાદાનું એ ખંડિત થયેલી પ્રતિમા, એના માટે સેમ ટુ સેમ દાદા જેવી જ એક નવી બીજી પ્રતિમા ભરાવાઈ. પણ જ્યારે પ્રતિમાને ઉત્થાપન કરવાનો વારો આવ્યો ને ત્યારે અધિષ્ઠાયક દેવોએ ના પાડી કે નહીં, આ પ્રતિમાજી નહીં હલે, અને આનો ઉપાય કરવા માટે તમે જે નાક છે ને એ બાજુ ત્યાં મોતીનો લેપ લગાવ્યો છે, તમે ક્યારેક જાઓ ને તો જોજો માત્ર દાદાને કે તમને ખબર પડશે કે એ મોતીનો લેપ છે. અને એ જે પ્રતિમા જે ભરાવી હતી ને એ પ્રદક્ષિણામાં, જેમ કીધું ને ત્રીજી પ્રદક્ષિણામાં છે ને નવા આદિનાથ દાદા તરીકે છે ને એ પૂજાય છે આજે. કેવું હોય કે આટલું બધું આ ગિરિરાજ ઉપર છે ને આપણને કશું ખબર નથી. આજે એક વસ્તુ નક્કી કરીએ કે ક્યારેક હવે બીજી વાર જઈએ ને, એક દિવસમાં 13 તીર્થ નથી કરવા, પણ 13 દિવસમાં 1 તીર્થ કરવું છે. ગિરિરાજ ઉપર મિની રાણકપુરનું દેરાસર છે, 100 સ્તંભનું દેરાસર છે, ગિરિરાજ ઉપર સમેત શિખરની ટૂંક છે, અને જ્યારે અમે પોતે લગભગ 80-100 ભાવયાત્રા કરાવી ત્યારે અમને ખબર પડી કે ગિરિરાજ ઉપર આ બધા જિનાલયો છે. એક વખત એવું કંઈક આયોજન કરીએ કે જ્યારે પણ પરિવાર સાથે જઈએ, આ દરેક દેરાસરોના દરેક જીન મંદિરોના દર્શન કરીએ. નવ ટૂંકમાં મોતીશાનું દેરાસર હોય, વચમાં ખીણ હતી કુંતાસરની, અને મોતીશા શેઠ તો જો એમની ઉદારી કે ખીણને એમણે સંઘને કીધું કે ખીણને હું સાકરથી પૂરું કે સોનાથી પૂરું, અને સંઘે પરમિશન આપી અને કુંતાસરની ખીણને એમણે પૂરી દીધી. અને 9 ટૂંક એક સાઈડ, પહેલાં એક સાઈડ 9 ટૂંક એ ઉતરીને ફરીથી દાદાના દેરા તરફ જવું પડતું હતું, પણ હવે આપણે સીધે સીધા દાદાના દેરાસર તરફ જઈ શકીએ છીએ. દાદાના દેરામાં તો ફૂલડા પણ કહેતા હોય કે ક્યારે ચડું હું પ્રભુજીના અંગે, અને એવા દાદાને ત્યાં આપણે પહોંચ્યા હોય, સુંદર એવા દાદાના દર્શન થાય, બધા સાથે મળીને ભાવથી દાદાની ભક્તિ કરીએ અને અંતિમ પદમાં અંતિમ ચરણમાં પ્રવેશ કરીએ. પ્રશમરતી મારસે એમના શબ્દો આખી ગિરિરાજની માનસ યાત્રાને કદાચ એક ગીતમાં વર્ણન કરવું હોય ને વિનિત મામા, તો હું આ ગીત ગાઉં. શત્રુંજયના આદિનાથ દાદા અને ગિરિરાજ, અને આદિનાથ દાદા અને ગિરિરાજને એક ગીતમાં વર્ણન કરવું હોય તો કહે છે, આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો, અમ અંગ અંગ સાગર તરંગ ઉછરંગ સુમંગલ પાયો, આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો, અમ અંગ અંગ સાગર તરંગ ઉછરંગ સુમંગલ પાયો, ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે, શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે, ઓ શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે, આ
आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो अम अंग अंग सागर तरंग उच्च रंग सुमंगल पायो गुणगान प्रभु ना सूर ताल मा अद्भुत अनुपम चाली बोलवता साथे शत्रुंजय मंदिरे मनोहर आदिनाथ मंदिरे मंदिरे मनोहर आदिनाथ मंदिरे बताए ताड़ी ना ताल साथ हेलो एक जगह एवं थयुं કે અમે પ્રાર્થના સભામાં પ્રસંગ કરવા ગયા અને ઓડિયન્સમાંથી એક વ્યક્તિ ઊભા થયા કે તમે પ્રાર્થના સભામાં તાળી પડાવો છો મેં કીધું આ પ્રાર્થના સભા છે જ કે આ તો ધર્મસભા છે અને ધર્મસભામાં આપણે તો શરીરને ભૂલીને આત્મા તરફ આગળ વધવાનું છે અને પરમાત્મા તરફ આપણે પ્રયાણ કરવાનું છે એટલે વિનંતી કરીશ નિમિત્ત ગુરુ ભગવાન તો અહીંયા લેટર આવ્યું હું વાંચતો હતો એમાં પણ લખેલું છે કે શરીર નાશવંત છે બધાને ખબર છે શરીર નાશવંત છે આવતી ક્ષણની આપણને ખબર નથી પણ છતાં પણ હંમેશા દોટ મૂકીને ભાગતા હોઈએ છીએ ત્યારે વિનંતી કરું આ ક્ષણમાં આપણે પરમાત્માનું ભજન કરી લઈએ આ ક્ષણમાં પરમાત્માને ભજી લઈએ પ્રશમરતી મારે સાહેબના સુંદર શબ્દો એને હૃદયમાં ઉતારી લઈએ જય હો શોભે જાણે દેવ વિમાન દીવે દીવે સોનેરી જ્યોતિ કરતી નર્તન ગા જિનાલય કેવા જાજરમાન શોભે જાણે દેવ વિમાન દીવે દીવે સોનેરી જ્યોતિ કરતી નર્તન ગા અને ભણસાલી પરિવાર તરફથી અને આપણા બધા સ્નેહીજનો અને કુટુંબીઓને કહેવાનું મન થાય કે આપણે કેવા પુણ્યશાળી છે જૈન કુળમાં જન્મ મળ્યો આદિનાથ દાદા મળ્યા મહાવીર સ્વામી ભગવાન મળ્યા નૌકારનું સ્મરણ મળ્યું ત્યારે કહેવાનું મન થાય આપણા બધા માટે આ બે લાઈન આ પુણ્ય અમારા જાગ્યા કેવા ભાગ્ય પડ્યા છે કેવા જે શક્તિ મળી છે એના યોગે કરીએ ઉત્તમ સેવા આ પુણ્ય અમારા જાગ્યા કેવા ભાગ્ય પડ્યા છે કેવા જે શક્તિ મળી છે એના યોગે કરીએ ઉત્તમ સેવા ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે બધા સાથે મળીને ગાઈએ હલો શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે હો આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો અમ અંગ અંગ સાગર તરંગ ઉચ્ચ રંગ સુમંગલ પાયો ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે હો શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે જય હો કારણ દુખ વારણ છે જિનરાયા ભવ તારણ છે જગહારણ મદ મારણ છે આદિનાથ ગુણ ધારણ છે હો સુખ કારણ દુખ વારણ છે જિનરાયા ભવ તારણ છે જગહારણ મદ મારણ છે આદિનાથ ગુણ ધારણ છે અહીંયા લગભગ જોઉં છું કોઈ 20 વર્ષ કોઈ 30 વર્ષ કોઈ 60 વર્ષ કોઈ 80 વર્ષ કોઈ 85 વર્ષ
બધી જ ઉંમરના લોકો અહીંયા છે અને લગભગ જન્મતા જ આપણને કાને નવકાર મળ્યો હોય અને જન્મતા જ પરમાત્માનું સ્મરણ મળ્યું હોય ત્યારે હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં એક પ્રસંગ કરવાનો થયો. મરણ નિમિત્તે 40 વર્ષનો દીકરો, પરિવારે 2.5 મહિના સુધી સતત પ્રયાસ કર્યો પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પરિવારનાએ તૈયાર થઈ ગયા કે અમે લીવર આપી દઈએ. જે દિવસે લીવર મળ્યું એ દિવસે જ એમનો દેહાંત થયો. એક ક્ષણ માત્રની આપણને ખબર ના હોય અને આપણે કેવા મજાથી જીવતા હોઈએ. બસ પરમાત્માના ચરણે સગડું સોંપી દઈએ. આપણે ઘણીવાર બોલીએ છીએ કે સગડું તને સોંપી દીધું, પણ માત્ર શબ્દો સુધી કે હૃદયથી. ત્યારે પ્રશમરતી મહારાજ સાહેબે આ ગીત લખ્યું છે અને પ્રશમરતી મહારાજ સાહેબના શબ્દોમાં કહેવાનું મન થાય. પહેલા અંતરામાં જિલાલયનું વર્ણન કર્યું અને બીજા અંતરામાં દાદા આદિનાથનું વર્ણન કરે છે. કહે છે, સુખ કારણ દુઃખ વારણ છે, જિનરાયા ભવ તારણ છે, જગહારણ મદ મારણ છે, આદિનાથ ગુણ ધારણ છે. જે ભક્તિ કરી તે ઓછી લાગે, જાગે નિત નિત પ્રીતિ, અમ અંતર આ હંમેશા ગાતું પરમ પ્રભુની ગીતિ. ગુણગાન પ્રભુના સુર તાલમાં અદ્ભુત અનુપમ ચાલે. જય મંદિરે મનોહર આદિનાથ મંદિરે, હો શત્રુંજય મંદિરે મનોહર આદિનાથ મંદિરે. અચ્છા, દાદા આદિનાથ દાદાના દર્શન થયા હોય અને આ ભાવયાત્રાનો માનસ યાત્રાને આપણે અલ્પ વિરામ મૂકીએ એ પહેલાં એક નાનકડી ધૂન ગવડાવું છું. અહીંયા જેટલા પણ બેઠા છો સ્નેહીજનો, આજે પ્રાર્થનાંજલિ, શ્રદ્ધાંજલિ, આદરાંજલિ અને આપણી જે ભક્તિ અંજલિ છે એ અનુબેનના ચરણોમાં આપણે અર્પણ કરીએ. કેવી રીતે? વિનંતી કરું, પહેલાં પણ મેં કીધું, જે નૌકારવાળી ગણતા હોય એક નાનકડો નિયમ અહીંયાથી આપણે લગભગ પ્રસંગોમાં રિટર્ન ગિફ્ટ આપતા હોઈએ છીએ. એક પ્રાર્થના એવો પ્રસંગ છે, અહીંયાથી પરિવાર ચાહે છે આપની પાસે કે જેમણે એમનું 54 વર્ષનું આયુષ્ય 24 માર્ચ એટલે કે ગઈકાલે ફાગણવદ ચોથના તેઓ અરિહંત શરણ પામ્યા છે. 54 દિવસ સુધી તો એટલીસ્ટ આપણે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કન્ટિન્યુ કરીએ. બધા 108 નમસ્કાર મહામંત્ર ગણી શકીએ. કોઈક સેવા પૂજા કરીએ, કોઈક કાંઈ જ ન કરતો હોય તો માતા પિતાને ચરણોમાં સ્પર્શના કરીને પણ આ ભાવયાત્રા ત્યારે જ અમારી સફળ થશે. અને વિનંતી કરું, જેટલા પણ બેઠા છે એક નાનકડી ધૂન અહીંયાથી હું ગવડાવું છું, બધા મારી સાથે ગાશો. જય 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 શ્રી આદિનાથ, જય 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 શ્રી આદિનાથ, બોલો બધા. જય 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 શ્રી આદિનાથ, જય 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 શ્રી આદિનાથ, રોમે રોમે આદિનાથ, શ્વાસે શ્વાસે આદિનાથ, રોમે રોમે આદિનાથ, શ્વાસે શ્વાસે આદિનાથ, કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ, કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ, રોમે 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 હા રોમે રોમે આદિનાથ, શ્વાસે શ્વાસે આદિનાથ, રોમે રોમે આદિનાથ, આબુતિરથમાં આદિનાથ, વાલ્કેશ્વરમાં આદિનાથ, આબુતિરથમાં આદિનાથ, વાલ્કેશ્વરમાં આદિનાથ, ભાઈ ખલ્લામાં આદિનાથ, મારા મનમાં આદિનાથ, ભાઈ ખલ્લામાં આદિનાથ, મારા મનમાં આદિનાથ, જય 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 શ્રી 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 આદિનાથ. આજની આ માનસ યાત્રામાં, ભાવયાત્રામાં અમારાથી બોલતા કે ગાતા વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય કે ગવાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી.